हेलो मित्रों, वेलकम टू द गुजरात बायोलॉजी नीट क्यू एंड ए। हूँ छूँ मनीष मेवाड़ा। तो मित्रों फरीथी आपणे एक नवा प्रश्न साथे हाजर छे। अने मित्रों आजनो प्रश्न खूब ज इंटरेस्टिंग छे अने एक्चुअली 2019 परीक्षा में पूछायेलो छे, नीटनी परीक्षा में मित्रों। तो एटला माटे वेरी मोस्ट इम्पोर्टंट छे अने आना लगता कॉन्सेप्ट पण बहु जरूरी छे आवड़वा। तो आ प्रश्न जारे आजे आपणे हूँ तमने समजावानो छुं, ए प्रश्ननो मित्रों जे कॉन्सेप्ट छे ए मारी गुजरात बायोलॉजी नीट प्लस जे चेनल छे एनी अंदर देश जोड़ अने परिवहन जे धोरण 11 માં આવે છે મિત્રો એની અંદર મેં આ કોન્સેપ્ટ સમજાયેલો છે। તો સપોઝ એ કોન્સેપ્ટ સમજવો હોય તો ગુજરાત બાયોલોજી નીટ પ્લસ ચેનલની અંદર દેહ અને પરિવહનના અંદર પ્લેલિસ્ટની અંદર આ વિડીયો અવેલેબલ છે, એકવાર જરૂરથી જોજો। તો આ પ્રશ્ન જે પૂછાયેલો છે નીટની અંદર એનાથી બીજા 2-3 પ્રકારના કોન્સેપ્ટ તમને આવડી જાય। તો આ પ્રશ્ન મને જે પૂછેલો છે માહિર હુસેને કપડવંજ તોરનાથી મને પૂછેલો છે અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો આપણે પ્રશ્ન શરૂઆત કરીને પહેલાં મિત્રો હું તમને કહી દઉં કે મારી આ ચેનલ મિત્રો નવી છે તો એને સબસ્ક્રાઇબ કરી દો અત્યારે અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો। તો મિત્રો આજનો પ્રશ્ન કંઈક એવો છે જે ધોરણ 11 પૂછી શકાય છે આપણને, સ્ટાન્ડર્ડ 11, ક્વેશ્ચન નંબર 14, ક્વેશ્ચન 13 આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે જો કાર્ડિયક આઉટપુટ 5 લિટર હોય, શેપકમાં તેના શિથિલનની અંતે રુધિરનો જથ્થો 100 ml હોય અને શેપકના સંકોચનની અંતે 50 ml હોય તો વ્યક્તિનો હૃદયદર અથવા ધબકારાનો દર શું હશે? તો પહેલો જ પ્રશ્ન ખબર પડે એવી જોઈએ આપણને કાર્ડિક આઉટપુટ એટલે શું। તો કાર્ડિક આઉટપુટ એટલે કે મિત્રો જે હૃદયમાંથી બ્લડ નીકળે છે, રાઈટ, હૃદયમાંથી જે બ્લડ બહાર નીકળે છે એ એકમ સમયમાં જેટલું હૃદયમાંથી બ્લડ બહાર નીકળે છે એને કાર્ડિક આઉટપુટ કહેવાશે। એટલે મિત્રો તમને ખબર છે એકમ સમય એટલે કે 1 મિનિટની અંદર આપણા હૃદયના ધબકારા 72 ml હોય, મતલબ 72 હોય છે મિત્રો, અને એના અંદરથી મિત્રો એક વારમાં મિત્રો એ ધબકારામાં 70 ml જેટલું રુધિર બહાર નીકળે છે, રાઈટ। તો ટોટલ જે આઉટપુટ છે એ સમથિંગ 5000 જેટલો આવશે મિત્રો। 70 × 72 કરશો એટલો મતલબ આપણને આઉટપુટ એપ્રોક્સિમેટલી મળશે મિત્રો। તો એ એવરેજ હાલ મેં તમને વાત કરી કાર્ડિક આઉટપુટનો, એનો કોન્સેપ્ટ તમે વિડીયોમાં જોઈ લેજો। તો અહીંયા જે આપ્યું છે મિત્રો કાર્ડિક આઉટપુટ 5 લિટર આપેલો છે ઓલરેડી આપણને અને શેપકમાં તેના શિથિલનો અંતે રુધિરનો જથ્થો 100 ml આપેલો છે। યાદ રાખજો જ્યારે જે શિથિલન થાય છે એટલે કે શેપકો ફૂલે છે ત્યારે એની અંદર જે રુધિર હોય છે મિત્રો શિથિલનના અંતે કેટલો હોય છે 100 ml હોય છે અને સંકોચનને જ્યારે શેપકો સંકોચન પામે છે ત્યારે જે બચેલું રુધિર છે એ મિત્રો 50 ml છે, રાઈટ। તો બહાર નીકળે છે એ આપણે શોધવાનું છે, 100માંથી 50 બહાર નીકળે છે તો આઉટપુટ મતલબ કે જે એકચ્યુઅલી સ્ટોક વોલ્યુમ કહેવાય એ મિત્રો કેટલું થાય તો 50 થાય। તો આપણે ગણીએ મિત્રો પછી તો આપણે ધબકારા માપવાના છે કેટલા ધબકારાનો દર હશે, રાઈટ। તો કાર્ડિક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ, એક તમને ખબર હોવી જોઈએ કાર્ડિક આઉટપુટ કોને કહેવાય, તો સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હૃદયના ધબકારા, રાઈટ। મેં તમને હમણાં કીધું સ્ટ્રોક વોલ્યુમ કેટલું છે મિત્રો 70 છે, જનરલી વાત કરીએ તો કે 70 એક ધબકારામાં 70 ml જેટલું રુધિર બહાર નીકળે છે, રાઈટ। તો સ્ટ્રોક વોલ્યુમ એને કહેવાશે મિત્રો અને જો ગુણ્યા ધબકારાનો દર કરી દઈએ તો આપણને ટોટલ કાર્ડિક આઉટપુટ મળે। કાર્ડિક આઉટપુટ એટલે કે હૃદયમાંથી નીકળતું કુલ રુધિર, રાઈટ, જે એકચ્યુઅલી કેટલું હોય છે આપણા ધબકારા અને સ્ટ્રોક વોલ્યુમ। સ્ટ્રોક વોલ્યુમ એટલે કે એક ધબકારા દરમિયાન નીકળતું જે બ્લડ છે એને સ્ટ્રોક વોલ્યુમ આપણે કહીશું, રાઈટ, જે બહાર નીકળે છે ધમનીઓમાં પ્રવેશવા માટે। તો એ સ્ટ્રોક વોલ્યુમ ગુણ્યા હૃદયના ધબકારા કરશું એટલે આપણને મળશે કાર્ડિક આઉટપુટ। તો આપણને ઓલરેડી કાર્ડિક આઉટપુટ આપેલો છે, આપણે શોધવાનું છે સ્ટ્રોક વોલ્યુમ। તો સ્ટ્રોક વોલ્યુમ કેવી રીતે શોધીશું, સ્ટ્રોક વોલ્યુમ એટલે એક જ વારમાં નીકળે છે એની વાત કરીએ છીએ, તો કેવી રીતે શોધીશું? તો મેં તમને અહીંયા કીધેલું છે કે તેના શિથિલનને અંતે રુધિરનો જથ્થો 100 ml હોય છે, એટલે કે જ્યારે શેપકો શિથિલન પામે ત્યારે રુધિર અંદર જે ભરાય એ મિત્રો 100 ml હશે અને જ્યારે ફરીથી સંકોચન પામશે શેપકો ત્યારે રુધિર જે બહાર જશે બંને બાજુથી મિત્રો, તો બહાર જશે તો મેઇનલી જે ધમની તરફ જાય છે મિત્રો એ રુધિરનું આઉટપુટ આપણે ગણીએ છીએ, તો જે બહાર જશે એટલે અંતે જે રહેલું છે 50 ml છે, તો બહાર કેટલું ગયું છે મિત્રો? સિમ્પલ છે, 50 ml। તો સ્ટોક વોલ્યુમ આપણે અહીંયા કાર્ડિક આઉટપુટ 5000 ml એટલે કે 5 લિટર આપેલું છે, શેપકના શિથિલના અંતે રુધિરનું કદ 100 ml આપેલું છે, શેપકના સંકોચનની અંતે રુધિરનું કદ 50 ml આપેલું છે, તો સ્ટોક વોલ્યુમ મિત્રો કેટલું થાય? 100 - 50, તો સ્ટોક વોલ્યુમ કેટલું આવશે? 50 ml સ્ટ્રોક વોલ્યુમ આવશે, રાઈટ। હવે આપણને સ્ટ્રોક વોલ્યુમ ખબર પડી ગઈ છે, આ વસ્તુ આપણી પાસે છે, કાર્ડિક આઉટપુટ આપણી પાસે છે, તો મેં અહીંયા લખ્યું છે કાર્ડિક આઉટપુટ 5000 ml અહીંયા લખ્યું છે। બીજું મિત્રો સ્ટ્રોક વોલ્યુમ 50 ml જે આપણને મળ્યું, સ્ટ્રોક વોલ્યુમ ફરીથી કહી દઉં છું, એક વાર ધબકારામાં રુધિર જે બહાર નીકળે છે એને આપણે સ્ટ્રોક વોલ્યુમ કહીશું, તો આપણને 50 ml મળ્યું કારણ કે 100માંથી 50 બાદ કર્યા આપણે, રાઈટ।
કારણ કે ટોટલ વોલ્યુમમાંથી આપણે જે બહાર જાય છે બાદ કર્યું તો ટોટલ જે બચ્યું એ મિત્રો સ્ટોક વોલ્યુમ બહાર ગયું હશે, તો ઓબ્વિયસલી તમને ખબર પડી ગઈ 50 ml. તો આપણને ખબર પડી ગઈ હૃદયના ધબકારાનો દર આપણે હવે શોધવાનો છે. તો હૃદયના ધબકારાનો દર ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે મિત્રો? 5000 કહીશું એટલે મિત્રો કેટલું આવશે? 100 મિનિટ મળશે, 100 ધબકારા પર મિનિટ થશે, રાઈટ? તો હવે તમને આઈડિયા આવી ગયો હશે મિત્રો કે કેટલો જવાબ આવે. તો હૃદયના ધબકારા કેટલા હશે મિત્રો? 100 ધબકારા હશે પર મિનિટ, ત્યારે મિત્રો આ બધી કન્ડિશન હશે. ગોટ ઇટ? તો આ રીતે મિત્રોને જવાબ મેળવી શકાય છે. મેઇનલી તમારે જે કોન્સેપ્ટ સમજવાનું છે કાર્ડિક આઉટપુટ, રાઈટ? તો કાર્ડિક આઉટપુટ ટોટલ આઉટપુટ છે, અને જે સ્ટ્રોક વોલ્યુમ છે એ એકવાર ધબકારામાં કેટલું વોલ્યુમ નીકળે છે સ્ટ્રોક વોલ્યુમ આપણે એને કહીશું. તો આઈ હોપ તમને આ પ્રશ્નમાં હવે સમજ પડી ગઈ છે. અહીંયા ઓપ્શન આપ્યા હતા મિત્રો 125 ml 125 ધબકારા પર મિનિટ, 50 ધબકારા પર મિનિટ, 75 ધબકારા પર મિનિટ અને 100 ધબકારા પર મિનિટ. તો અહીંયા જવાબ શું આવશે મિત્રો? ડી, 100 ધબકારા પર મિનિટ. તો આઈ હોપ મજા આવી છે, નોલેજ મળ્યું છે, રાઈટ? તો લાઈક કરી દેજો આ વિડીયોને અને તમારા મિત્રોને શેર કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.